गुजरात ने राजनीति में खास कर सहकारी क्षेत्र में सौराष्ट्र नु मोटू नाम पूछो तो तुरंत जवाब मळशे। विठ्ठल भाई रादड़िया सौराष्ट्र खेडूत नेता अने स्थानिक राजनीति गौरवपूर्ण नाम गणाता विठ्ठल भाई ने विदाय ने एक वर्ष वहाणा वीती गया। तेमना पुत्र जयेश रादड़िया तेमनो वारसो आगळ धपावी रह्या छे। तेमनी पुण्यतिथिए तेमने अलग ज अंदाज में स्मरणांजलि आपवामां आवी रही छे। સૌરાષ્ટ્રની રાજનીતિનું સૌથી કદાવર નામ, સમાજ સેવા અને ખેડૂતો માટે આજીવન લડ્યા, ગમે તે પક્ષમાંથી ચૂંટણી લડ્યા પણ જીત્યા, સદૈવ સેવારત રહેવું એ હતી તેમની ઓળખ। સહકારી ક્ષેત્ર હતા સૌથી દિગ્ગજ ચહેરો ગુજરાતની રાજનીતિમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રની રાજનીતિના સૌથી કદાવર અને લોકમાન્ય નેતાઓના નામની યાદી બનાવીએ તો સ્વર્ગસ્થ વિઠ્ઠલ રાદડિયાના નામ વિના એ યાદી અધૂરી ગણાય। રાજનીતિમાં હોવા છતાં પણ લગભગ અજાત શત્રુ અને સહુ કોઈના નેતા એવા વિઠ્ઠલભાઈની વિદાયથી ગુજરાતની રાજનીતિને ક્યારેય ન પૂરી શકાય એવી ખોટ પડી એ દુઃખદ દિવસને એક વર્ષ વીતી ગયું। વિઠ્ઠલભાઈએ બહુ યુવા વયે રાજનીતિમાં પ્રવેશ કર્યો। 29 વર્ષે જ જામકંડોરણા તાલુકા પંચાયતના પ્રમુખ બન્યા એ તેમનું પહેલું ગણમાન્ય પદ હતું। 1990માં જામકંડોરણાથી તેઓ ધારાસભ્ય બન્યા, પછી ક્યારેય પાછું વળીને જોયું નથી। એમ કહો કે એમની રાજ્ય સ્તરની રાજનીતિ છેક 1990માં ચાલુ થયેલી, ત્યાંથી છેક તેમના મૃત્યુ પર્યંત જનસેવાનું કાર્ય ચાલુ રહ્યું। 2009માં જ્યારે કોંગ્રેસે ગુજરાતમાં ભાજપની લગોલગ પ્રદર્શન કર્યું ત્યારે પોરબંદરથી કોંગ્રેસની ટિકિટ પર તેઓ સાંસદ પણ બન્યા। હોદ્દો કે પદ ગમે તે હોય, સાવ સામાન્ય માણસની સેવામાં તેઓ અગ્રેસર રહેતા। તેમનો લડાયક મિજાજ આજે પણ તેમના મત વિસ્તારના લોકો યાદ કરે છે। પુત્ર જયેશ નિભાવે છે પિતાનો વારસો, પિતાની પુણ્યતિથિએ વિશેષ રીતે અંજલિ, ગરીબોને વિના મૂલ્ય મીઠાઈનું વિતરણ, ચોખ્ખા ઘીના મોહનથાળ ગાંઠિયાની કીટ, જુદા જુદા શહેરોમાં રક્તદાન કેમ્પનું આયોજન। વિઠ્ઠલભાઈ જનતા માટે ગમે તેમની સામે લડી લે એવા પ્રજાહિતેચ્છુ હતા, તો તેમના પુત્ર જયેશ રાદડિયા પણ પિતાનો વારસો સંભાળી રહ્યા છે। નાની વયે જ તેઓ ગુજરાતની રાજનીતિનો જાણીતો ચહેરો છે, હાલમાં કેબિનેટ મંત્રી પણ છે। વિઠ્ઠલભાઈની પુણ્યતિથિએ રાદડિયા પરિવારે 17,000થી વધુ ચોખ્ખા ઘીના મોહનથાળ, 1 કિલો તેમજ ગાંઠિયા 500 ગ્રામ એવી કીટ બનાવી છે, જેનું આજે ગરીબોમાં વિતરણ કરવામાં આવી રહ્યું છે। આ સાથે જ અલગ અલગ શહેરોમાં રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે। મત મળ્યા પછી આજે જ્યારે પ્રજા વિમુખ થઈ જતા નેતાઓનો ઢગલો છે, ત્યારે વિઠ્ઠલભાઈ જેવા જનહિતેચ્છુ નેતા જનતાને હંમેશા યાદ રહેશે તેમાં કોઈ શંકા નથી। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।